विद्यार्थी मित्रों धोरण 6 विषय विज्ञान एकम 4 वस्तुओं का जूथ बनावा। तमे विद्यार्थी मित्रों वर्गीकरण करता नाना धोरण में थोड़ो घणो सीख्या हशो, पण तमे जुदा जुदा पदार्थों नो वैज्ञानिक ढबे वर्गीकरण करता थाव ए हेतु सिद्ध करवा माटे आ एकम नो अभ्यास करी। तमे आपणी आजुबाजू जुओ तो अपनी आजूबाजू घनी बड़ी वस्तुओं आवेली छे, घना बड़ा पदार्थों आवेला छे, एमां विविधता जोवा मळे छे। पदार्थ अपनी आजूबाजू आवेला छे ए कोई पण वस्तु होय जेनी बनेली होय तेने पदार्थ कहेवाय। मानो के अपनी पासे मार्कर छे तो ए प्लास्टिक नी बनेली छे, मारी पासे चॉक होय तो ए सफेद कैल्शियम कार्बोनेट ना पाउडर नो बनेलो छे। એમ કોઈ પણ પદાર્થ છે કે કોઈ ને કોઈ વસ્તુની બનેલો હોય છે। ટેબલ લઈ લઈએ, લાકડાનો ટેબલ, પહેલાના સમયમાં લાકડાના ટેબલો હતા, એ લાકડાનો ટેબલ લઈએ તો એક વસ્તુ જ કહેવાય। તો લાકડો છે, ટેબલ છે, એ સેમાથી બનેલું છે, તો ટેબલ છે એના માટે બનાવવા માટે શું વપરાય છે? લાકડો। કોઈ એક પદાર્થ માંથી ઘણી બધી વસ્તુઓ બને છે। ઉદાહરણ તરીકે લાકડામાંથી શું શું બને? ટેબલ, ખુરશી, વાસણી, ઘણી આઇટમો આપણે ઘર સુશોભનની વસ્તુઓ પર ચાવી મૂકવાનો સ્ટેન્ડ પણ લાકડાથી બને છે, બારીઓ લાકડાની હોય છે, દરવાજા લાકડાના હોય છે। એટલે કીધું ને કોઈ એક પદાર્થમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, અને તેનાથી ઉલટું કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી પણ બને છે। ઉદાહરણ તરીકે હું બારી લઉં, દરવાજા, આપણા ઘરની બારી, તો એ શેનાથી બનેલી હોય? લાકડું હોય, લોખંડ હોય, એમાં લોખંડની સ્ટોપરો મૂકેલી હોય, પછી કલર કામ કર્યું હોય એટલે રસાયણ લગાડેલું હોય, વાર્નિશ કરવા માટે રસાયણ લગાડેલું હોય। આમ કોઈ એક વસ્તુ એ જુદા જુદા પદાર્થોમાંથી પણ બની શકે છે। પદાર્થોને કે વસ્તુઓને આપણે જુદી જુદી રીતે વર્ગીકૃત કરવા હોય તો શેના આધારે વર્ગીકરણ કરી શકાય? આકારને આધારે, રંગને આધારે, દેખાવને આધારે કે અન્ય ગુણોને આધારે, બરાબર, આપણે પદાર્થનું વર્ગીકરણ કરી શકીએ છીએ। એટલે પદાર્થને જુદા જુદા જૂથમાં વહેંચણી કરી શકીએ છીએ। વહેંચણી માટેની ઘણી રીતો છે, બરાબર। માનો કે તમારા વર્ગખંડમાં આજુબાજુ જે પણ વસ્તુઓ બની છે એનું તમે લિસ્ટ બનાવો, એ બધી જ લિસ્ટ છે, વસ્તુઓનું લિસ્ટ છે, એનું વહેંચણી વર્ગીકરણ તમે વિવિધ રીતે કરી શકશો। મને પહેલી રીત કે શેના વસ્તુઓ શેની બનેલી છે, તો તમે જો કહેશો કે તમે એકઠી કરેલી વસ્તુમાં કેટલીક કાચની વસ્તુઓ છે, કેટલીક ધાતુની વસ્તુઓ છે, કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓ છે, કેટલીક લાકડાની, કેટલીક કાગળની, તો કેટલીક માટીની વસ્તુઓ છે। તો પેલા જુઓ, કાચની વસ્તુઓ, પ્રયોગશાળામાં વપરાતું બીકર તમે લીધું છે, કાચની વસ્તુ છે। પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર કાચની વસ્તુ છે। ધાતુની વસ્તુઓ, તમે ધાતુની માપપટ્ટી વાપરો છો, જો સ્ટીલની માપપટ્ટી હોય તો એ ધાતુની માપપટ્ટી છે, જો પ્લાસ્ટિકની માપપટ્ટી હોય તો એ પ્લાસ્ટિકની પારદર્શક માપપટ્ટી આવે, એ પ્લાસ્ટિકની માપપટ્ટી છે। ત્યાર પછી તમારા વર્ગખંડમાં ટેબલ હોય તો એમાં લાકડાથી બનેલું હોય છે, તમારું પાઠ્યપુસ્તક, નોટબુક, એ બધું કેમાં આવશે? કાગળની બનેલી વસ્તુમાં આવશે। તો તમારા ઘરે પાણિયા ઉપર રહેલું માટલું છે, એ શેમાં આવશે? માટીની બનેલી વસ્તુઓ। આમ આપણે કોઈ પણ પદાર્થ શેમાંથી, શેનો બનેલો છે એના આધારે આ 6 રીતે વર્ગીકરણ કરી શકાય। આ ઉપરાંત વર્ગીકરણની બીજી રીત આપણે બીજા પીરિયડની અંદર ભણીશું। અસ્તુ।